અમદાવાદની હવા વધુ પ્રદૂષિત બની. દિલ્હીના માફક અમદાવાદની હવા પણ તહેવારના ટાણે જ પ્રદૂષિત બની ગઈ છે. અમદાવાદમાં બપોર સુધી માંગ એર ક્વોલિટી ઇન્ડેક્સ 187 પર પહોંચી ગયો હતો. બોડકદેવ માંગ 180, સીપી નગર માંગ 173, કઠવાડા માંગ 257, ઉસ્માનપુરા માંગ 183, સોનીની ચાલ માંગ 187 પર પહોંચી ગયો હતો. અમદાવાદ ધીમે ધીમે ગેસ ચેમ્બર માંગ ફેરવાઈ રહ્યું છે. હવાની ખરાબ ગુણવત્તાને કારણે દમ અને શ્વાસના રોગના દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. સવારની હેડલાઇન્સ પર એક નજર. મોદીએ સૈનિકો સાથે દિવાળી ઉજવી. આજે પીએમ મોદી બડવાની માંગ રોડ શો કરશે અને રાહુલ ગાંધી ભોપાલ માંગ રોડ શો કરશે. છત્તીસગઢ માંગ મહિલાઓને દર વર્ષે 15,000 રૂપિયા મળશે. કેનેડાના ટુડોએ કહ્યું, અમે ભારત સાથે લડાઈ નથી ઈચ્છતા. વર્લ્ડ કપ માંગ ભારતનો સતત નવમો વિજય. વર્લ્ડ કપ ભારતે વધુ એક રેકોર્ડ બનાવ્યો. વર્લ્ડ કપ 2023 માંગ ભારતે સતત મેચો જીતવાનું અભિયાન ચાલુ રાખ્યું છે. ટીમે છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારતનો આ સતત નવમો વિજય છે. જણાવી દઈએ કે પહેલીવાર ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપમાં સતત 9 મેચ જીતી છે. ટોસ જીતીને બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ બેંગલુરુમાં 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 47.5 ઓવરમાં 250 રન પર ઓલ આઉટ થઈ હતી. ઉત્તરાખંડ કામદારોનું બચાવ કાર્ય ચાલુ. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન જનલમાં ફસાયેલા 36 મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રવિવારે સવારે લગભગ 4 કલાકે ટનલનો 50 મીટરનો ભાગ અંદર ઘસરી પડ્યો હતો. ટનલમાં 42 અને બિહારના 36 મજૂરો ફસાયા છે. ટનલમાં ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડના 156 લોકો બચાવ કાર્યમાં લાગેલા છે. અધિકારીઓ અનુસાર કામદારોને બહાર કાઢવામાં બીજી 3 દિવસનો સમય લાગી શકે છે. અમેરિકાની આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું, 5 સૈનિકોના મોત. યુએસ આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 5 જવાનોના મોત થયા છે. આર્મીના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર ટ્રેનિંગ એક્સરસાઇઝ દરમિયાન રિફ્યુઅલ ભરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એક્સિડન્ટ પર દુઃખ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ જો બાઇડેને ટ્વિટર પર લખ્યું કે અમે તેમના પરિવાર અને મિત્રો માટે પ્રાર્થના કરીએ છીએ જેમણે એક અમૂલ્ય પ્રિયજન અને તેમના આત્માનો ટુકડો ગુમાવ્યો છે. બ્રિટિશના પીએમ ત્રક્ષી સુનકને મળ્યા વિદેશ મંત્રી એસ જયશંકર. વિદેશ મંત્રી એસ જયશંકર 5 દિવસથી લંડનની મુલાકાતે છે. રવિવારે દિવાળી પર્વ પર જયશંકર અને તેમની પત્ની ક્યોકો જયશંકરે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટિશ બે ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે મુલાકાત કરી હતી. તેમણે પીએમ મોદી વતી સુનકને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સુનકને વિરાટ કોહલીના હસ્તાક્ષરવાળો ક્રિકેટ બેટ અને ભગવાન ગણેશની મૂર્તિ ભેટમાં આપી હતી.